આપણે નાના હતા ને સ્કૂલમાં આપણને આપણી માં મૂકવા આવતી હતી ને, ત્યારે આપણી માં ટીચરને કહેતી હતી કે આ મારો દીકરો છે. તમારી તો ખબર નથી, પણ હું નાનો હતો, મને યાદ છે, આજે પણ હું સેકન્ડમાં હતો. આજથી લગભગ 50 વર્ષ પહેલાની વાત કરું છું, આઈ એમ 55 અબાઉટ. તો હું 50 વર્ષ પહેલા હું જયારે 7-1 વર્ષનો હતો ને, ત્યારે સેકન્ડમાં હતો, ત્યારે મારી માં મને સ્કૂલમાં મૂકવા આવી, મારી સામે મારા સરને કીધું આ મારો દીકરો છે, કોઈ મિસ્ટેક કરે તો એને લાફો મારવાની છૂટ છે. અને આજે કદાચ સર તમને લાફો મારે તો કોલેજમાં તો છોડો, તમને કોઈ હાથ પણ નથી લગાડવાનું. તમે કોકનો હાથ લગાડી આવો એ વાત અલગ છે, બાકી તમે સ્કૂલમાં હો ને, તમને કદાચ તમારા ટીચરે કે સરે ઠોકી દીધી હોય, તમારા મા બાપ અત્યારે યુનિયન કરીને એ સરને સ્કૂલમાંથી લગાડી દે, કામે લગાડી દે. એ સમય હતો, એ સંસ્કૃતિ હતી. તમને ખબર છે, અબ્રાહમ લિંકને જ્યારે પોતાના દીકરાને સ્કૂલમાં મૂક્યો ને, ત્યારે એણે એના સરને એક સરસ મજાનો લેટર લખ્યો. વાંચ્યો છે કે? વેરી ગુડ, કેટલી સરસ વાતો છે. મારા દીકરાને તમે ક્વોન્ટિટીમાં નહીં લઈ જતા, મારા દીકરાને ક્વોલિટીમાં લઈ જજો. એ કદાચ પરીક્ષામાં ફેલ થશે તો ચાલશે, પણ જિંદગીની પરીક્ષામાં ફેલ ના થવો જોઈએ. અહીં બેઠેલાઓને કહું છું, પરીક્ષાની જિંદગીમાં ફેલ થઈ જશો ને, એમાં બહુ નુકસાન નથી. જિંદગીની પરીક્ષામાં જો તમે ફેલ થઈ ગયા, પરીક્ષાની જિંદગીમાં ફેલ થશો તો એક જ વર્ષ ખતમ. જિંદગીની પરીક્ષામાં ખતમ થઈ ગયા, આખી લાઈફ ખતમ થઈ જવા. નહીં, એસો જન્મ બાર બાર ફરી પાછા નેક્સ્ટ લાઈફમાં તમે માણસ જ બનશો કે કેમ પ્રશ્ન છે. તમે પશુ પણ બની શકો છો, કુછ ભી બની શકો છો. આ સંસ્કાર છે. બાળકને સ્કૂલમાં મોકલીએ ત્યારે એને સારી સારી શિખામણ આપતા, અરે છોકરીને જ્યારે પરણાવતા ને ત્યારે મા બાપ એને શિખામણ આપતા હતા. આપતા હતા કે નતા આપતા? તમારી બેનના મેરેજ થયા હશે કે નહીં થયા હોય, કોઈ કઝિનના આપણે મેરેજ થયા હશે, તમને બહુ ખબર નહીં હોય, મને ખબર છે. જ્યારે જ્યારે કોઈના મેરેજ થાય ત્યારે મા બાપ, ખાસ કરીને મા, એ બેનને એ દીકરીને કહેતા કે બેટા સાચવજે. તારા સાસુ અને સસરાને તું તારા સગા મા બાપ માનજે, તારા પતિને પરમેશ્વર માનજે. આગળ શું કહેતા ખબર છે? ઘરની અંદર કદાચ ક્યારેક કોઈ ઊંચા અવાજે બોલે તો તું સાંભળી લેજે, સામે જવા નહીં. કહેતા હતા કે નતા કહેતા? કેટલી સરસ શિખામણ અપાતી હતી. આજની વાત જુદી છે, મેં સુના હે, હવે એમ કે જે કોઈ સંભળાવે તો સાંભળી નહીં લેવાનું. ઈ બે કે તો તું એને, અને પાછા શું કે ખબર છે? કઈ બી તકલીફ થાય તો આપણા ઘરના દરવાજા પતી ગયું, ઓલી આવી જવાની પાછી. ગલત ગલત. દીકરો સ્કૂલમાં જાય તો એને સારા સંસ્કાર અપાતા, છોકરી સાસરે જાય એને સારા સંસ્કાર અપાતા, અને છોકરો ઉંમર લાયક થાય બિઝનેસ શરૂ કરે મા બાપ સંસ્કાર આપતા હતા, બેટા ઈમાનદારીથી કામ કરજે, અનીતિનો એક પણ રૂપિયો આપણા ઘરની અંદર ન આવવો જોઈએ. આ સંસ્કારનો વૈભવ યાદ રાખજો. અનીતિના કરોડો રૂપિયા કરતા પણ ઈમાનદારીના 100 રૂપિયા સારા છે. અનીતિની મીઠાઈ કરતા ઈમાનદારીથી લાવેલો એક લુખ્ખો રોટલો, એનો ટેસ્ટ ગુલાબ જાંબુ કરતા પણ વધારે છે.